નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. હું છું નિશા અને આજે પ્રોપર્ટી ગુરુમાં આપણી સાથે એક મહત્વની વ્યક્તિ જોડાઈ ગયા છે. એમસીએચઆઈ ક્રેડાઈના હાલના બનેલા પ્રેસિડેન્ટ નયન શાહ. નયનજી, આપનું સ્વાગત છે. જે રીતે નવી પદવી તમે સંભાળી છે, નવો કારોબાર અહીંયા તમે હાથમાં લીધો છે, શું ખાસ બદલાવ કરવાની ઈચ્છા છે, શું ખાસ નવું કરવું જોઈએ? વેલ, અમારો જે આ વર્ષનો જે મારો ગોલ રહ્યો છે એ ફક્ત ત્રણ શબ્દો પર છે. એક્ઝિક્યુશન, કમ્પ્લીશન અને કમેન્સમેન્ટ. એક્ઝિક્યુશનનો મતલબ કેવું છે બેન, આજે કે સોસાયટી રીડેવલપમેન્ટ કે SRAના ફ્લેટ કે માળાનો ફ્લેટ કે કોઈ પણ તમે રીડેવલપમેન્ટ કે ડેવલપમેન્ટ કરો છો, તો આજે એક માનીને ચાલો કે 30-35 માળ 50 માળનું અમે બિલ્ડિંગ બનાવીએ, નોર્મલ હાઈટેક કહું છું, તો એ અલગ અલગ સ્ટેજ ઉપર એપ્રુવલ મળતું હોય છે. હું સ્લમ ડ્વેલર્સ માટે આ કામ કરું તો આ થાય, આ લેન્ડ BMCને આપું તો મને FSI મળે, આ પાર્કિંગ લોટનું કબજો આપું તો મને FSI મળે, એમ 3-4 અલગ અલગ સ્ટેજ ઉપર. એટલે તમે એમ સમજો કે બોમ્બેથી ન્યુયોર્કની કનેક્ટિંગ ફ્લાઇટ છે, તો અલ્ટિમેટલી હું ન્યુયોર્ક ટાઈમ પર ક્યારે પહોંચીશ, જ્યારે દુબઈ ટાઈમ પર પહોંચું, પછી એ કનેક્ટિંગ ફ્લાઇટ મળે, પછી લંડનની ફ્લાઇટ મળે. જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. તો થયું શું છે કે જ્યારે આ ટાઈમ પીરિયડનું એક્ઝિક્યુશનનું તમે 3 વર્ષ પકડો, જો વચમાં કનેક્ટિંગ ફ્લાઇટમાં કે કનેક્ટિંગ અપ્રુવલમાં જો ડિલે થયું તો ઇટ હેઝ અ કાસ્કેડિંગ ઇફેક્ટ. તો આને હું કહું છું એક્ઝિક્યુશન, કે સીમલેસ એક્ઝિક્યુશન થવું જોઈએ. કમ્પ્લીશનનો મતલબ શું કહું છું કે આજે એ જ બિલ્ડિંગ જે સીમલેસલી કમ્પ્લીટ થયું, કમ્પ્લીટ થયા પછી મારે 60-70 જણા પાસેથી કમ્પ્લીશન સર્ટિફિકેટ્સ લાવવાનું હોય છે. મુખ્ય એમાં કોઈ વખત આવી શકે રેલવે છે, MOEF છે, ડિફેન્સ છે, હાઈ રાઈઝ છે, વગેરે વગેરે વગેરે. પછી PR કાર્ડ ઉપર મારું નામ આવ્યું કે નહીં, એટલે સોસાયટીનું કે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રનું કે કોર્પોરેશનનું નામ આવ્યું કે નહીં, ટુ ધ એક્સટેન્ડ ઓફ ધ એરિયા આઈ એમ હેન્ડિંગ ઓવર ટુ DMC. તો આ બધા કન્ડિશન પતે તો જ મને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે છે. તો એ આજે બિલ્ડિંગ અમે કમ્પ્લીટ કરીએ છીએ ને, તો 60 દિવસથી 6 મહિના લાગી જાય છે કમ્પ્લીશન સર્ટિફિકેટ્સ લઈ આવતા. તમે વિચાર કરો કે બિલ્ડિંગ રેડી છે ફિઝિકલી અને અમે કબજો નથી આપી શકતા. તો કમ્પ્લીશનનો મતલબ શું છે કે ફ્રોમ ફક્ત બિલ્ડિંગ ઊભી ના કરવી પણ એને પૂરી રીતે હેન્ડલ કરવું. અને કમેન્સમેન્ટનો મતલબ શું થયો કે આજે એક પ્રોજેક્ટને સ્ટાર્ટ કરવા માટે મને જેટલી ઇનિશિયલ એનોસિસ બધી લાગે છે એ પણ મને 30 દિવસમાં મળી જવી જોઈએ. તો મેં મારો ગોલ સિમ્પલ રાખ્યો છે ક્રેડાઈ MCHI માટે, સીમલેસ એક્ઝિક્યુશન, ટાઈમલી કમ્પ્લીશન એન્ડ ઓક્યુપેશન સર્ટિફિકેટ એન્ડ ટાઈમલી કમેન્સમેન્ટ ઓફ ધ પ્રોજેક્ટ. આ 3 વસ્તુ કરું તો 80% પ્રોબ્લેમ ઇન્ડસ્ટ્રીના સોલ્વ થઈ ગયા. ચોક્કસ, કોંગ્રેચ્યુલેશન પહેલા તો, અને હવે આગળ આમાં પણ આગળ વધો એવી જ અમારી અપેક્ષા રહેશે. કારણ કે આજે મુંબઈ ગરાઓને ઘર મળવું અને જલ્દી સમયસર મળવું આ એક સપનું છે, અને કદાચ રહેરા આવ્યા પછી હવે 1-1.5 વર્ષ હજી લાગશે કદાચ એમને પોતાના ઘર મળતા એકચ્યુઅલમાં. તો આ એક બધાનું સપનું હોય છે, પણ આપણે ઘણી બધી ચર્ચા, એક આખું ફેઝ જોઈ લીધું, રિયલ એસ્ટેટનું આખું ટર્ન અરાઉન્ડ જોઈ લીધું. હવે બધાને અપેક્ષા છે કે હજી શું કરવું જોઈએ, શું હવે ઘર મળવા લાગશે કે ઘર સસ્તા મળવા લાગશે, ઘર લેવા જોઈએ કે નહીં? કારણ કે લગભગ તમે પોતે જોયું હશે, 2 એક્ઝિબિશન્સ ગયા છે, 2 ફેસ્ટિવલ્સ ગયા છે જેમાં બિલકુલ કોઈ રિસ્પોન્સ નથી. તો એઝ અ કન્ઝ્યુમર અને એઝ અ ડેવલપર બંનેની અપેક્ષાઓ પૂરી નથી થઈ રહી, એના માટે શું ખાસ છે બેન? એના માટે બહુ સિમ્પલ છે. આજે આપણે લોકો કહીએ છીએ અફોર્ડેબલ હોમ, પણ મારા હિસાબે ધી આર અનઅફોર્ડેબલ હોમ્સ મુંબઈમાં. તો એકચ્યુઅલી મુંબઈ કે આખા MMR માં આજે કેવું થઈ ગયું છે કે જે ગવર્મેન્ટની શાસનની જે પ્રીમિયમ ડેવલપમેન્ટ ચાર્જિસ, ડેવલપમેન્ટ સેસ, લેન્ડ અંડર કન્સ્ટ્રક્શન, આ બધું એટલું મોંઘું થઈ ગયું છે કે એક બિલ્ડરને એ અફોર્ડેબલ પ્રાઇસ ઉપર બનાવવું એ ઇમ્પોસિબલ જ થઈ ગયું છે. એટલે સુધી કે હું તો એમ કહું છું કે રિયલ એસ્ટેટનો બિઝનેસ એ વાયબલ જ નથી રહ્યો જો આજની પોલિસી કન્ટિન્યુ રહેશે તો. જે તમે એક તો પહેલા સમજો કે જે ચાર્જિસ છે એ બહુ જ વધી ગયા છે. બીજું, જે ટાઈમ પીરિયડ લાગતો હતો સોલ્વ કરવા માટે, જે પરમિશન્સ માટે, એ પણ વધી ગયો છે. અને કમ્પ્લીશન પછી પણ જે અમને અપ્રુવલ્સ મળવા જોઈએ એમાં પણ
એનું જે લિંકેજીસ કરવું. સી તમે એમઓએફ ને પૂછો તો એમ કહેશે ભાઈ મારી પાસે તો 3 મહિનાની જ 4 મહિનાનું જ બાકી છે, તમે બીજા કોઈ પાસે જાઓ તો કે મારી 2 મહિનાનું બાકી છે. પણ પોઈન્ટ એમ છે કે મારે 6 પરમિશન લેવાની હોય અને દરેક જણ 2 થી 3 મહિના લેવાનો હોય તો સરવાળે તો મને તો 18 મહિના વેટ થઈ ગયો મારા માટે. તો એનું ઇન્ટરેસ્ટ ને એનું બધું બર્ડન તો બધું મારા ટોપલા પર જ આવે છે. તો આટલા બધા પ્રોબ્લેમ્સ છે તો રેરા શું કરે છે, રેરાનો મતલબ શું? સી રેરા બેન અત્યાર સુધી કેવું કર્યું છે કે રેરા એ એક માળખું બહુ જ સુંદર રીતે ઉભું કરી નાખ્યું કે જેમાં એક રેગ્યુલેટર તરીકે એ પોતાનો રોલ બહુ સરસ રીતે નિભાવી રહ્યા છે, જેને કહેને ટેક ઓફ સ્ટેજ ઉપર. કે આજે 8,000 થી વધારે પ્રોજેક્ટ રજીસ્ટર થઈ ગયા, જેટલા કમ્પ્લેન આવે છે એને ટાઈમ પર એટેન્ડ થાય છે, એક ટાઈપની ટ્રેડિશન કલ્ચર આપણે કહેવાય ને કેસ લો આ બધું રેરા સેટ કરી રહ્યું છે. તો કન્ઝ્યુમર માટે એ બહુ જ મસ્ત રોલ પ્લે કરી રહ્યું છે. હવે રેરાને જો એનો રિયલ રોલ પ્લે કરવો હોય તો જેટલા લોકો બિલ્ડિંગ ડેવલપમેન્ટ સાથે કનેક્ટેડ છે ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી એ લોકો પણ રેરાની અંદર આવવા જોઈએ. સે ફોર એક્ઝામ્પલ હું તમને કહું, આજે સિટકો છે, સિટકો જે ફ્લેટ વેચે છે એ રેરામાં રજીસ્ટર છે. સિટકો જયારે જમીન વેચે છે એટલે સમજો આજે મારી કંપની તમને જમીન વેચે તો મારે રેરામાં રજીસ્ટર કરવું પડે. સિટકો શું કહે છે કે હું તમને જમીન વેચું છું ને તો હું રેરામાં રજીસ્ટર નહીં રહું, એટલે મારી પાસેથી 125 કરોડ રૂપિયાના પ્લોટના પૈસા લઈ લીધા અને 6 મહિના સુધી મને કબજો ના આપે. તો આ કઈ રીતે ચાલે? ઓકે, તો બધી એન્ટિટીઝ એક સાથે મળીને કામ નથી કરી રહી એમ એનો મતલબ? એટલે બેઝિકલી રેરા એ નોટ ઓનલી પ્રાઇવેટ પ્લેયર્સ, સિટકો છે, એમએમઆરડીએ છે, જે પણ માણસ પ્લોટ વેચે છે, વેધર ગવર્મેન્ટ છે કે નહીં એ રેરાને કન્સર્ન નથી, એ તો રેગ્યુલેટર છે. આજે એલઆઈસી પણ ઇટ ઇઝ ધ રિચેસ્ટ કંપની ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બટ ઇટ ઇઝ રેગ્યુલેટેડ બાય ધ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. સેમ વે સિટકો, એમએમઆરડીએ ને જેટલા બીજા લોકો છે જે પ્લોટ વેચતું હોય એ લોકો રેરાની અંદર આવવું જોઈએ. બીએમસી જે સેક્શન 32 છે રેરાનું, જેમાં એની પાસે કમ્પ્લીટ પાવર છે, એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ કરીને બીએમસી માડા જે સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટીઝ છે એ બધા એના ઇમ્બિટમાં આવવા જોઈએ. હું તો કહું ડિફેન્સ પણ આવવું જોઈએ. જ્યારે ડિફેન્સે સર્ક્યુલર કર્યું છે કે આટલા મીટરમાં હું ડેવલપમેન્ટ એલાઉ કરીશ, તો એ જો ડિલે કરે તો રેરા શુડ બી એબલ ટુ પુલ હિમ અપ. રેલવે છે, એટલે આ રીતે આ પણ મિકેનિઝમ ની વાતચીત ચાલુ થવી જોઈએ. અને મારી રિક્વેસ્ટ છે કે જે મુંબઈ ગ્રાહક પંચાયત છે, એમસીએચઆઈ છે, અને મીડિયા છે, અને બીજા બધા પીએટા નરેટકો બધાએ ભેગા થઈને આની પર એક વર્કશોપ કરીને આ વસ્તુને હકીકતમાં લાવવાનો એક પ્રયાસ કરવો જોઈએ. હોપફુલી રેરા આપણને સાંભળતું હોય ને એના માટે કોઈ આગળ પગલું લેવાય. પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે રીતે કન્સ્ટ્રક્શન વધી રહ્યું છે, ફૂલ ફોર્સમાં છે, જેટલા લોન્ચીસ લગભગ ગત 2 વર્ષમાં નથી થયા એટલા છેલ્લા 6 મહિનામાં થઈ ગયા છે. અને એનું મેઇન રીઝન છે કે આ ડમ્પિંગ ગ્રાઉન્ડ માટેનું જે બેન હતું એ હટી ગયું હતું, પણ સડનલી સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ આવે છે, સડનલી જે કન્સ્ટ્રક્શન ઓન ગોઈંગ છે એને બંધ કરવાની ચેતવણી આપવામાં આવે છે અને ફરી પાછો ખેંચાઈ જાય છે. આ બધું શું કામ? આ કેવું થયું હતું બેન કે 15 માર્ચ 2018 સુપ્રીમ કોર્ટે એમ નક્કી કર્યું કે ભાઈ અમે 6 મહિનાનો તમને ટાઈમ આપીએ છીએ તમારું જે કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ વેસ્ટ છે એને ડિસ્પોઝ કરવા માટે. સી પબ્લિકના માઇન્ડમાં કેવું છે કે જેટલો કચરો નીકળે છે એ ડમ્પિંગ છે. સુપ્રીમ કોર્ટ શું કહે છે કે જે તમે આજે બિલ્ડિંગ બનાવો છો, તો સમજો કોઈ હું રીડેવલપમેન્ટ કરું છું અને એ બિલ્ડિંગને તોડ્યું, તો એનો જે વેસ્ટ છે એ પ્રોપરલી ડિસ્પોઝ થવો જોઈએ, અને જે નોર્મલ ડમ્પિંગ ગ્રાઉન્ડ છે બીએમસીમાં એમાં ડિસ્પોઝ ના થવું જોઈએ. એટલે આપણા ઘરમાંથી જે કચરો નીકળતો હોય એ જે જગા પર જતું હોય એ જગા પર કન્સ્ટ્રક્શનનો વેસ્ટ જવો ના જોઈએ. બરાબર છે. હવે એની આખી મિકેનિઝમ જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બીએમસીનું છે એને આખી એની પ્રપોઝલ આપી, એ એક્સેપ્ટ કરી. એ બહુ સિમ્પલ પ્રપોઝલ છે. સમજો હું બિલ્ડર છું, હું એક સોસાયટીનું રીડેવલપમેન્ટ કરું છું અને 10 બિલ્ડિંગ છે, તો એ 10 બિલ્ડિંગ મેં તોડ્યા કે તોડવાનો છું અને એમાંથી હું એમ માનું છું કે 500 ટ્રકનો કચરો નીકળવાનો છે, એટલે રફલી સમજો કે 1000 બ્રાસ. તો મારે બીએમસીને શું બતાવવાનું છે કે આ 1000 બ્રાસનો કચરો હું ક્યાં ડમ્પ કરું છું? તો સમજો જેએનપીટી પોર્ટ છે, એ લોકોએ પોતાની કોઈ લો લાઈંગ લેન્ડ છે
તે આઈડેન્ટિફાઈ કર્યું છે કે આ કચરો મારે ત્યાં આવશે તો મને વાંધો નથી. અને આઈ ગેસ મુંબઈમાં આવી પાંચ જગ્યાઓ શોધવામાં આવી હતી, દસ જગ્યાઓ આવી શોધવામાં આવી હતી. હવે થયું શું કે છ મહિના હતું એટલે 15મી સપ્ટેમ્બર હતું, તો આ ડેટ નીકળી 20મી સપ્ટેમ્બર એટલે આજે. અને એમાં શું થયું કે એ હિયરિંગ પર આવ્યું નહીં, હવે સીધું 20મી નવેમ્બર પર ચાલી ગયું. તો સુપ્રીમ કોર્ટનું શું કહેવું છે કે મેં તમને છ મહિનાની મુદત આપેલી, મારા હિસાબે 1583 પ્રપોઝલ છે આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું, જે પણ સુપ્રીમ કોર્ટ એપ્રુવ્ડ ગાઈડલાઈન કહો તમે કે બીએમસી એ બનાવી, સુપ્રીમ કોર્ટે એક્સેપ્ટ કરીને સુપ્રીમ કોર્ટે કીધું ચલો હું તમને છ મહિનાનો ટાઈમ આપું છું. આ રીતે 1600 પ્રોજેક્ટને નાના મોટા એ લોકોને એનઓસી આપી અને એ લોકો બધા ફોલો કરી રહ્યા છે. પણ હવે સુપ્રીમ કોર્ટે શું કીધું, હવે નવા તમે આયોડી નહીં આપી શકો, કારણ કે આખી એફિડેવિટ કરીને સુપ્રીમ કોર્ટને જે ઇન્ફોર્મ કર્યું છે હવે એનું હિયરિંગ નથી આવ્યું. એટલે હવે એમસીએચઆઈ આ અઠવાડિયામાં કે આવતા અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટને એક એપ્લિકેશન કરવાની છે કે તમે 20મી નવેમ્બરની જે તારીખ આપી છે પ્લીઝ જરા જલ્દી તારીખ આપો, અમે એફિડેવિટ કરી નાખી છે અને તમે આ જે ટાઈમ પીરિયડ છે એ તમે ઓર એક્સટેન્ડ કરો. અને એ પછી શું થશે, સમજો છ મહિનામાં મળશે ને તો હવે આપણે ધ્યાન રાખવું પડશે કે 5.5 મહિનામાં આપણે પ્રોપર રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપણે આપીએ. તાથી આવું કચાસ તો સ્ટેટ ગવર્નમેન્ટની રહી ના, કચાસ કોઈની રહી નથી. કચાસ કેવી રહી કે જયારે પ્લાન રેડી હતો, 5 થી 10 જગ્યાઓ તમારી પાસે રેડી હતી, તમારી પાસે પ્લાન રેડી હતો, ખાલી સુપ્રત ન થયો. હા, એ શું થયું, એ બધું હતું. અને જે 1600 કેસ જેને એપ્રુવલ આપેલું હતું એનું પણ ડેટા રેડી છે કે એ લોકોએ પ્રોપરલી, અને એમાંથી કંઈક 30-40 જણાએ જેણે શું કહેવાય કે ફોલો નહોતું કર્યું તો એની પર એક્શન પણ લીધા છે મહાનગરપાલિકાએ. પણ એની એફિડેવિટ ટાઈમ પર જઈ ના શકી અને સુપ્રીમ કોર્ટ જનરલી કેવું હોય, સુપ્રીમ કોર્ટમાં ડેટ પડે તો જ આપણે જવાય. તો અમે એમ એક્સપેક્ટ કરતા હતા કે 20મી હિયરિંગ આવશે, પણ 20મી સુપ્રીમ કોર્ટે વસ્તુને લીધી જ નહીં. એટલે તમે ન સુપ્રીમ કોર્ટને કહી શકો, ન બીએમસી ને, ન ક્રેડા એમસીએચઆઈ ને. પણ હવે નેક્સ્ટ વીકમાં કે આ વીકમાં અમે એપ્લાય કરશું અને હોપફુલી એફિડેવિટ કર્યા પછી ને સુપ્રીમ કોર્ટ સાંભળીને એમ કહેશે ભાઈ હું તમને એક્સટેન્ડ કરું છું, નવી પરમિશન તમે આપવાનું ચાલુ રાખી શકો. એટલે હું કહી શકું ટેમ્પરરી ગ્લિચ છે કે ભાઈ હું ગાડી અત્યારે કોઈ કન્સ્ટ્રક્શન બંધ નથી, ના કન્સ્ટ્રક્શન બંધ નથી, પણ નવી એપ્લિકેશન આજે નાખું એનું આયોડી નથી મળી શકતું. પણ જે કન્સ્ટ્રક્શન છે એ બિલકુલ એને કોઈ પ્રોબ્લેમ નથી. તો આ એક રિલીફ છે, તો આ એક રિલીફ ગણી શકાય. આ ચર્ચા ખાસી ઇન્ટરેસ્ટિંગ ચાલી રહી છે, આગળ પણ વધારીશું, પણ એક નાનકડો બ્રેક લઈ લઈએ. એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે નયન શાહ જોડાયેલા છે, એમસીએચઆઈ ક્રેડાઈના પ્રેસિડેન્ટ. નયનજી, આ ચર્ચા ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચાલી રહી છે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે આ બધાના કારણે થોડું ડિસ્ટર્બન્સ આવી ગયું હશે, પણ સાથે જ હાલમાં જે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે કે જે ચર્ચામાં નીકળી રહ્યું છે કે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધતી દેખાઈ રહી છે. મુંબઈમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ વધવાથી ઓલરેડી જમીનના ભાવ વધારે છે, એમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ વધશે તો શું ભાવ વધશે? બેન, આજે કેવી સિચ્યુએશન થઈ ગઈ છે કે ભાવ વધારવા પોસિબલ નથી, કારણ કે એઝ ઇટ ઇઝ બહુ જ વધી ગયા છે અને કોસ્ટ ઘટાડવી કોઈ હિસાબે પોસિબલ નથી. એટલે આ એક બહુ ફંડામેન્ટલ પોઈન્ટ છે બિઝનેસ વાયબિલિટીનો. બેન, તમે આજે સમજો કે લેબર સેસ, ડેવલપમેન્ટ સેસ, હવે વાતચીત ચાલે છે કે સ્ટેમ્પ ડ્યુટી 1% વધી જશે, સો ઓન એન્ડ સો ફોર્થ. સી, ફંડામેન્ટલી કસ્ટમર શું જોયે છે કે મને ઘરમાં કેટલું પડ્યું. એટલે આજે હું તમને 50 લાખનું પણ ઘર આપતો હો અને એની પર 12% જીએસટી પ્લસ 6% સ્ટેમ્પ ડ્યુટી ઓર 8% જીએસટી પ્લસ 6% સ્ટેમ્પ ડ્યુટી, એટલે 7 લાખ રૂપિયા તો એ વધી ગયા. તમે જો 18% કરો તો 9 લાખ રૂપિયા એ વધી ગયા. એટલે તમે તો શું વિચાર કરશો કે મને ઘરમાં કેટલામાં પડ્યું. સો આજે કન્સ્ટ્રક્શન કોસ્ટ, હવે ફ્યુલ વધી ગયું, કન્સ્ટ્રક્શન કોસ્ટ ઇઝ બાઉન્ડ ટુ ગો. આજે એક લેબરર્સને અમે સાઇટ પર રાખી નથી શકતા તો એને ટ્રાવેલિંગનો ખર્ચો, એટલે એટલા બધા એનો રૂલ્સ રેગ્યુલેશન્સ આવી ગયા છે, રિસ્ટ્રિક્શન્સ આવી ગયા છે કે એ લોકો એમ સમજે છે કે એક કન્સ્ટ્રક્શન સાઇટ ઇઝ લાઈક અ ફેક્ટરી ઓફ એપલ ફોન, યુ નો કે એપલ ફોન કે ફાર્માસ્યુટિકલની ફેક્ટરી કેવી ક્લીન નીટ. તો જે આપણે ઇન્ટરવ્યુ જોતા હશે એ હોપ લગાવીને બેઠા હશે કે ક્યાંક મને સાંભળવા મળે કે ભાવ ઓછા થશે, ફેસ્ટિવલ સિઝનમાં એ નહીં જોવા મળે, કોઈ કોઈ ચાન્સ જ નથી. અને હું મારા ગ્રાહકોને નમ્ર વિનંતી એક જ કરું કે આગળ ચાલીને ભાવ વધવાના જ છે,
કોઈ સ્કોપ નથી અનલેસ કે સરકાર એકદમ બહુ મોટો ડ્રામેટિક પેરાડાઇમ શિફ્ટ કરે. અને એ પણ પોસિબલ નથી, કારણ કે સરકારે જે આટલા લાખો કરોડોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે ચાલુ કર્યા છે એ બધાનું ફાઇનાન્સિંગ મોડલ ડિપેન્ડ્સ અપોન ધ ડેવલપમેન્ટથી જે ફી આવે છે, જે રેવન્યુ આવે છે એની એનાથી લિંક છે. તો અત્યારે ન્યુ લોન્ચીસ તો ઘણા થયા, અત્યારે રિપોર્ટ આપણને બ્રોકરેજીસ ના મળે છે 100% જેટલો ઉછાળો છે, પણ જે એક્ઝિસ્ટિંગ છે ઇન્વેન્ટરીઝ જેને આપણે કહીએ છીએ, કારણ કે એમાં અમુક ઘર કોઈને સસ્તા મળી રહ્યા છે, કોઈને સારી ડીલ્સ મળી રહી છે, ત્યાં એવી અત્યારે પરિસ્થિતિ શું છે? સી બેન, આજે આ એક છે ને એકદમ ગોલ્ડન પીરિયડ છે કસ્ટમર માટે આજે બાય કરવું, કારણ કે આ વસ્તુ 3 મહિના 6 મહિના જ રહેવાની છે. સી કેવું થયું, ડમ્પિંગ ગ્રાઉન્ડ થી ડીલે થતું તો બધા જ અટકીને પડેલા હતા. હવે ડીસીપીઆર આવશે તો ત્યારે પણ કદાચ જેટલા પ્રોજેક્ટ અટકેલા છે સ્ટાર્ટ થશે, પણ એની જે ગેન કહે ને કન્ટિન્યુટી ઓફ ન્યુ અપ્રુવલ્સ ઓફ ન્યુ પ્રોજેક્ટ ઇઝ બાઉન્ડ ટુ ડ્રોપ આફ્ટર 6 મંથ્સ. એટલે અત્યારના આ ગોલ્ડન પીરિયડ છે કે જે કસ્ટમરને લેવું હોય ને તો વેટ કર્યા વગર આજે એ બાય કરે, એ મારી ક્લિયર એડવાઇસ છે કસ્ટમરોને. આપણે લગભગ 3-4 વર્ષથી મળતા આવીએ છે, તમે અફોર્ડેબલ સેગમેન્ટમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરો છો અને ડિલિવર કર્યું છે તમે પ્રોજેક્ટ્સ, અત્યારે પરિસ્થિતિ શું છે? કારણ કે અફોર્ડેબલની વ્યાખ્યા મુંબઈ માટે એકદમ અલગ છે, પણ જો એક સાધારણ વ્યક્તિના હિસાબે જોવા જઈએ કે કોઈ ટાઉનમાં રહેવાનું વિચારતું હતું તો એ શક્ય નહોતું, શું હવે છે? નથી બેન, આજે જો જે આજે મારો આસનગામાં પ્રોજેક્ટ છે હું 11 લાખથી 20 લાખમાં વેચું છું, અફોર્ડેબલ છે, પણ ત્યાંના રહેવાતા લોકોને જો એ કસારા કરજત એરિયામાં રહેતા હોય તો 1.5 કલાકમાં પહોંચી જાય, પણ એનું સમજો ચર્ચ ગેટ, વીટી, બાંદ્રા, અંધેરી, બીકેસી, ગોરેગાંવ કે બીજી જગા પર એનું નવી મુંબઈ જો કામ હોય તો ઓછામાં ઓછા 2-2.5 કલાક, એટલે 5 કલાક તો આવા જવા મળે. તો ઘર અફોર્ડેબલ પણ લિવિંગ અનઅફોર્ડેબલ. પણ જે અત્યારે બની રહ્યા છે, જસ્ટ ફોર નોલેજ જાણવા માંગીશ, કારણ કે તમે આજે જોયું હશે સબર્બ્સમાં 80 લાખ 90 લાખ, 1 કરોડમાં 1 BHK, ક્યાંક 1.5 કરોડમાં 2 BHK, આ ક્યાં ટિકિટ સાઈઝમાં કાપ થઈ રહી છે, પણ એ લિવેબલ હશે? સી ઘર નાના છે, ઘરો નાના છે, એટલે આજે સી એવરીબડી હેઝ ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ. કસ્ટમરે પણ એની ટિકિટ સાઇઝ પ્રમાણે, કારણ કે એને અમુકથી વધારે અફોર્ડ થવાનું નથી, અને બિલ્ડર શું કરે છે કે ભાઈ 1 બેડરૂમને તમે 2 બેડરૂમમાં કન્વર્ટેબલ કરી શકો, 1 રૂમ કિચનને તમે 1 બેડરૂમમાં કન્વર્ટેબલ કરી શકો. તો હું એમ કહું કે આ બધા અફોર્ડેબલ કન્વર્ટેબલ હોમ્સ છે. ના, પણ મારો ક્વેશ્ચન હજી પણ એ છે, લિવેબલ છે? કારણ કે અત્યારે હજી સુધી લોકોના હાથમાં ઘર આવ્યા નથી, આજે લોકો બુક કરી દીધા છે, હજી સુધી કોઈ એવું એક અપાર્ટમેન્ટ નથી કે ડિલિવર થયો હોય, લોકો ત્યાં રહેવા ગયા હોય. એક્ચ્યુઅલ લિવેબિલિટી ત્યારે ખબર પડે છે કે આપણે અહીંયા સર્વાઈવ થઈ શકશું કે નહીં. એટલે એમાં તો કેવું છે કે એવરીબડી વિલ હેવ ટુ એડજસ્ટ. એવરી બોમ્બેના લોકોને જયારે લોકલ ટ્રેનમાં રહેવા ફરવાની આદત છે તો આવા ઘરમાં પણ એડજસ્ટ થઈ જશે. બોમ્બે મુંબઈ કર્સ આર ગ્રેટ પીપલ ટુ એડજસ્ટ, એટલે ડેફિનેટલી દે વિલ બી લિવેબલ. ઓકે, હોપફુલી, કારણ કે અત્યારે બધા એ જ આશ લગાવીને બેઠા છે અને બુકિંગ એના પર જ વધુ જોર પકડાઈ રહી છે કે મારા બજેટમાં છે, કારણ કે આજે બજેટ 1 કરોડનું હોય ને 1 કરોડમાં મને 2 BHK પણ ક્યાંક મળી જાય તો પણ મારા માટે અફોર્ડેબલ છે. અને જે અત્યારે મારા ખ્યાલથી એક MRP કહીએ ને, આ એક ટ્રેન્ડ ચાલ્યો છે, લોકોએ કઈ રીતે સમજવું? સી બેન, આમાં ધીસ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર ધેમ ટુ ટેક, પણ આમાં હું તમને બીજી એક વસ્તુ કહેવા માંગુ છું કે જે રીતે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રની આપણા સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાહેબની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે આખી ગેમ પ્લાન છે, એ ગેમ પ્લાનમાં આવતા 2 વર્ષ કે 3 વર્ષમાં જે મેટ્રો વિચાર કરે છે, નાયગાંવ ભાઈંદરના ઉપરનું બ્રિજ છે કે કોસ્ટલ રોડ છે કે બીજા બધા જે મેઇન, તમે ટ્રાન્સ હાર્બર લિંકને એકવાર બાજુમાં મૂકો, એ તો એને તો કદાચ 7-8 વર્ષ પણ લાગી જાય, કારણ કે ઇટ્સ અ મેસિવ પ્રોજેક્ટ. ઇવન ચાઇનામાં પણ કરો તો એ 6 વર્ષ લાગવાનું જ છે એ વસ્તુને. તો આનાથી શું થવાનું છે કે કનેક્ટિવિટી વિલ સી રિયલ અફોર્ડેબિલિટી ક્યારે શક્ય થશે હું તમને કહું, જ્યારે કનેક્ટિવિટી વિલ ડ્રામેટિકલી ઇમ્પ્રુવ, કે માણસ શાંતિથી ઘરેથી નીકળીને કાં તો બસથી, કાં તો મેટ્રોથી, કાં તો રેલવેથી, કાં વોટર ટ્રાન્સપોર્ટથી પણ, કાં શેર બસમાં પણ, કે સમજો કે ભાઈ વસઈથી લોકો નક્કી કરે કે અમે 50 જણા BHT બસથી એનો પોઈન્ટ ટુ પોઈન્ટ સર્વિસ, આ જ્યારે થશે ને ત્યારે ટ્રુ અફોર્ડેબિલિટી આવશે. કારણ કે આજે વિરારમાં માણસ કેમ રહેવા નથી જતું,
કારણ કે કનેક્ટિવિટી નો ઇસ્યુ છે. એમ અલગ અલગ તમે આ બાજુ લો તો હજી બે વર્ષ એને લાગી જશે આખું ડેવલપ થતા, કારણ કે મેટ્રો નો પણ ડિલિવરી ડેટ 2019 છે, આપણે 2020 સમજીએ. ઓકે, તો અત્યારે સ્થિતિ શું છે, ન્યુ ડેવલપમેન્ટ ક્યાં થઈ રહ્યા છે, ઓપોર્ચ્યુનિટી ક્યાં છે લેવા માટેની? એટલે ઓપોર્ચ્યુનિટી તમે કઈ રીતે કહો છો, કન્ઝ્યુમર માટે લેવા માટે? અત્યારે ઇન્વેસ્ટર માર્કેટ છે મને લાગે છે જ ને, તો પછી કન્ઝ્યુમર્સ માટે શું છે અત્યારે જે એન્ડ યુઝર્સ છે? જે કસ્ટમર ને જે જગા પર પોતાનું મન થાય, આજે છે સમજો કે શુક્રવાર આવ્યું ને પાંચ અલગ અલગ પિક્ચર આવ્યા, બધા જ પાંચ સારા છે, પણ હું કદાચ બીજું કોઈ મૂવી જોવા જઈશ, તમે બીજું કોઈ મૂવી જોવા જશો. સેમ વે માણસ ને કઈ જગા પર રહેવું છે, એને ખાર બાંદ્રા સાન્તાક્રુઝ છે કે કાંદીવલી બોરીવલી છે કે વસઈ વિરાય નાયગાંવ છે કે આ બાજુ અંબરનાથ બાજુ છે, કલ્યાણ ડોંબીવલી છે, નવી મુંબઈ છે, કે જે જે અલગ અલગ એરિયા છે, કઈ જગા પર એને રહેવું છે, મારા હિસાબે એને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ફ્યુચર કનેક્ટિવિટી કેવી આવવાની છે એ સમજીને એને આજે એનું ઘર પિકઅપ કરી લેવું જોઈએ, રાહ ન જોવી જોઈએ, અને એને એપ્રિસિએશન 100% મળવાનું જ છે. તમે એઝ અ પ્રેસિડેન્ટ આજે નિમાયા છો, આજે સરકાર પાસે આટલી બધી સોલ્ટ પ્લાન લેન્ડ છે, તમારી કોઈ ચર્ચા થાય છે કે આ લેન્ડ ને પણ કમર્શિયલી કે લોકો સુધી પહોંચાડવા માટેની પણ એક આયોજન થવું જોઈએ? સી, સોલ્ટ પ્લાન લેન્ડ નું જે ડિસિઝન છે એ તો ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ ચાલી રહ્યું છે, એટલે એમાં એઝ અ ક્રેડાઇ એમસીએચઆઈ નો કોઈ એવો રોલ નથી. પણ તમે મને જો વ્યક્તિત્વ રીતે પૂછવા માંગો કે સોલ્ટ પ્લાન નું ડેવલપમેન્ટ થવું જોઈએ, તો 100% સોલ્ટ પ્લેનમાં ડેવલપમેન્ટ થવું જ જોઈએ. લોકો જે કહે છે કે વરસાદ પડશે અને પછી એનાથી ફ્લડિંગ થશે, સી તમે એ વિચાર કરો કે એ જગાનું બોમ્બેમાં વરસાદ કેટલું આવે છે, એ જગા એ વરસાદને કેટલું લે છે અને કેટલું સ્ટોર કરી શકે છે. બેઝિકલી એન્ટી ફ્લડિંગ ઇઝ નોટ બીકોઝ કે સોલ્ટ પ્લેન છે તો ફ્લડિંગ નથી થતું, અને સોલ્ટ પ્લેન નથી રહેવાના તો ફ્લડિંગ થવાનું છે એવું નથી, એની સાથે કોઈ કનેક્શન નથી. તમે પ્રોપર સીવરેજ પમ્પિંગ સ્ટેશન કરો, તમે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ કરો કે જ્યાં જગા પર ફ્લડિંગ થાય છે એ પાણી ત્યાંથી નીકળી જાય. બેઝિકલી યુ હેવ ટુ એલાઉ ધ ફ્લો ઓફ વોટર, જો આ કરશો તો ઓટોમેટિકલી એ વસ્તુ થવાની છે, ફ્લડિંગ તમારું સોલ્વ થવાનું છે. પણ સોલ્ટ પ્લેનની જગા આખા શહેરની અંદર આટલી યુ નો હંડ્રેડ ઓફ એકર્સ ખાલી રહે, ઇટ ઇઝ અ ક્રિમિનલ વેસ્ટ. ન તમે એને ગાર્ડન તરીકે યુઝ કરી શકો છો, કાંઈ નથી તમે કરી શકતા, અને એ પાછી સિટીની વચ્ચે છે, આ પાછી સિટીની વચ્ચે. એવામાં તમે પણ મેનહટન ગયા હશો, જોયું હશે ત્યાં રેન્ટલ હાઉસીસ જે રીતે છે, આપણે પણ ફાઇનાન્શિયલ કેપિટલ છે અહીંયા પણ એટલી જરૂરિયાત છે, કારણ કે લોકો આજે ઓલમોસ્ટ 2-3 કલાક ટ્રાવેલિંગમાં કાઢી રહ્યા છે. રેન્ટલ હાઉસિંગ માટે ક્યારેક કોઈ કમિટીએ વિચાર નથી કર્યો? ઇટ ઇઝ ધ ફ્યુચર ઓફ ધ ડે. તમે બહુ જ સુંદર સવાલ પૂછ્યો છે, ઇટ ઇઝ ધ ફ્યુચર ઓફ ધ ડે. આજના યંગ જનરેશનને પોતાના નામ પર ઘર છે એ દેટ ઇઝ ધર થર્ડ પ્રાયોરિટી, ધે વોન્ટ ટુ લીવ ટુડે. એ લોકો શું કહે છે, મને સરસ ઘર, હું દર મહિને ભાડું આપું, મને પ્રોબ્લેમ નથી. તો રેન્ટલ ઇઝ ધી ન્યુ ઓર્ડર ઓફ ધ ડે, કારણ કે આજે યંગસ્ટર છે પોતાનું ઘર લેવાને બદલે રેન્ટ પર રહેવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે એમના અફોર્ડેબિલિટીમાં નથી. આજે અગર મુંબઈમાં રહેવું છે તો એમના ઘર લેવું હશે વિરાર, કાં તો એમને સેન્ટ્રલ સબબ. ઓર પ્લસ બીજું શું છે, એમની કરિયર હજી સેટ નથી થઈ ને, ભાઈ હું અલ્ટિમેટલી બોમ્બેમાં રહીશ, બેંગ્લોરમાં રહીશ, ચેન્નાઈમાં રહીશ, ક્યાં રહીશ મને ખબર નથી. અત્યારે ઘણા બધા કહી શકાય ને એક વાતો ચાલે છે કે પનવેલમાં લઈ લેવું જોઈએ, કારણ કે ત્યાં એરપોર્ટ આવવાનું છે, થાણા ડેવલપ થઈ રહ્યું છે, ક્લસ્ટર ડેવલપમેન્ટની કોઈ ચર્ચાઓ થઈ રહી છે? બિલકુલ, આજે નવું ડીસીપીઆર આવવાનું છે, જે કોમન ડીસીઆર આવવાનું છે, એમાં ક્લસ્ટરને બહુ જ મોટો મહત્વ ચીફ મિનિસ્ટર અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, કારણ કે મુંબઈ ઇટસેલ્ફમાં ઘણા બધા ક્લસ્ટર એવા હશે કે જે ડેવલપ થઈને ત્યાં ઊભું થઈ શકે. બેઝિકલી આજે તમે મેનહટન પણ જુઓ, આ મેનહટન જે અત્યારના તમે જુઓ છો ને એ એનું 12મું કે 14મું બચ્ચું છે. સો બેઝિકલી તમે જયારે પ્લોટને અમાલગમેટ કરો ને તો ઓટોમેટિકલી તમે આ સદરુદ્દીન આજે બોરા લોકોએ જે આખું 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 કર્યું, કેટલું સુંદર થવાનું છે. લોકો એમ સમજશે કે આ મેનહટનનો એક ભાગ કે લંડનનો એક ભાગ થઈ ગયો અહીંયા, એટલે ક્લસ્ટર ઇઝ ગોઈંગ ટુ હેપન. કદાચ 5-7 વર્ષ લાગશે, જેને કહેવાય ને લાઈફમાં ટિપિંગ પોઈન્ટ આવે, ટિપિંગ પોઈન્ટ આવે, તો આ ટિપિંગ પોઈન્ટ આનો 10-12 વર્ષમાં ક્લસ્ટરમાં આવી જ જશે.
મુંબઈ માટે હવે એક લાસ્ટ સોર્સ છે કે ક્લસ્ટર ડેવલપમેન્ટ થાય તો નવું ડેવલપમેન્ટ આવે, રહેવાની જગ્યા મળી જાય. અત્યારે સેન્ટિમેન્ટ કેવા છે? યુઝ્યુઅલી દરેક ફેસ્ટિવલ પહેલા MCHI ક્રેડાઈ એક એક્ઝિબિશન કરે છે. લાસ્ટ વખત પણ આપણે જોયું, એના પહેલા આપણે એક એક્ઝિબિશન નથી જોયા કારણ કે આ બધી રીત બધું બહુ બધું ચેન્જીસ થતા હતા. સેન્ટિમેન્ટ ડેવલપર્સના કેવા છે? ડેવલપર્સના આજે સર્વાઈવલ મોડ ઉપર એમના સેન્ટિમેન્ટ છે. પોઈન્ટ નંબર વન, જે માલ અમારી પાસે છે એ અમે એ રીતે હવે એડજસ્ટ કરીએ છીએ કે કસ્ટમરના પોકેટને અને એના ફાઇનાન્સિંગ પેટર્નને કઈ રીતે અમે મેચ કરી શકીએ એ અમારો અત્યારના ચાલી રહ્યું છે. અને 30મી નવેમ્બરની આજુબાજુમાં વિચાર કરીએ છીએ એક્ઝિબિશન કરવાનો. અને આઈ એમ શ્યોર કે ઓલ ઓફ અસ વિલ કમ આઉટ વિથ વેરી વેરી એક્સાઇટિંગ સ્કીમ્સ ટુ એટ્રેક્ટ ધી કસ્ટમર્સ. કારણ કે સ્કીમ તમે કીધું એટલે ઘણા વખત પછી સાંભળ્યું, રહેરા આવ્યા પછી કોઈ સ્કીમ એવી સંભળાતી નથી, શું ખાસ મળી શકે? એટલે સેમ સબવેન્શન છે, 2080 છે, 199 છે, 595 છે, ઓર યુ નો જીએસટી ફ્રી ઓર સ્ટેમ્પ ડ્યુટી ફ્રી. એટલે બેઝિકલી એ તે વખતે કેવું યુ નો અલગ અલગ વસ્તુ કઈ ને કઈ મેનુ કાર્ડમાં બનાવશું. હોપ રાખીએ કે આવનાર ફેસ્ટિવલ સીઝનમાં કંઈક નવું મળે અને જેનો બધા રાહ જોઈ રહ્યા છે, અફોર્ડેબલ સેગમેન્ટમાં કંઈ મળે અને એમને રહેવાલાયક અફોર્ડેબલ સેગમેન્ટ આવી જાય તો કદાચ વધારે સારું રહેશે. કારણ કે અત્યારે ટિકિટ સાઇઝ ઓછી કરીને જ એક બજેટમાં ઘર મળી શકે છે. નયનજી આપનો ખૂબ ખૂબ આભાર, આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા. ઘણી બધી ચર્ચાઓ બાકી છે, હવે ફરી મળીશું અને ફરી ડિટેલમાં ચર્ચા કરીશું. પણ આભાર હાલે. થેન્ક યુ વેરી મચ.